આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આગામી 18 જૂનના રોજ પીએમ મોદી વડોદરાની પણ મુલાકાત લેવાના છે. ત્યારે આ મુલાકાત પહેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે વડોદરાના મચ્છીપિંડમાં નવાબવાડા પાસે નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટો પર જૂતાનું નિશાન મારેલા પોસ્ટર રસ્તા પર લગાડવામાં આવ્યા હતા, જે બાદ બપોરે નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર સાથે ગોરવા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. પરંતુ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો. નુપુર શર્માએ જે અમારા પૈગંબર સાહેબની શાનમાં જે ગુસ્તાખી કરેલી છે, જેનાથી હિન્દુસ્તાનના તમામ દુનિયાના મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચેલી છે, અને એ દિવસ પર આજે તમામ મુસ્લિમો બિલકુલ શાંતિ પ્રદર્શન લઈને આવ્યા છે, અને અમારી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારથી અમે માંગ કરીએ છીએ કે એવા ખ્યાલ રાખનાર લોકોને તાત્કાલિક ગિરફ્તાર કરવામાં આવે, એમને સલાખોની પાછળ નાખવામાં આવે, અને જે ઇન્ડિયન પેનલ કોર્ટની અંદર જે કાનૂનના મુતાબિક સજા નક્કી હોય એ તાત્કાલિક એમને સજા આપવામાં આવે, જેથી કરીને બીજી કોઈ પણ વ્યક્તિ આ કૃત્ય ન કરે. આજે જે અમે એહતજાજ કરી રહ્યા છે એ નુપુર શર્માએ અમારા નબીની શાનમાં જે ગુસ્તાખી કરી છે એની અમે પ્રશાસનને માંગ કરીએ છીએ કે એની ગિરફ્તારી કરે, કેમકે FIR કોઈ જગ્યાએથી થઈ તો અમે એની ગિરફ્તારીની માંગ કરી રહ્યા છે. ના, એહતજાજ એની અંદર જ છે કે તમે એમને ગિરફ્તાર કરો ને એને જે સજા ઇન્ડિયન કાનૂન પ્રમાણે થાય તે એમને સજા કરો, એ અમારી આ માંગણી છે. વડોદરામાં એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતું. મેસેજ વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ કાફલો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો, અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમાં ગોરવા અને તાંદલજા વિસ્તારમાં નુપુર શર્માનો વિરોધ કરવા માટે રેલીનું આયોજન કરવા લોકો એકત્ર થયા હતા. ગોરવા વિસ્તારમાં લોકો એકત્ર થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો. ત્યારે શહેરમાં નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો છે, જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજરોજ ગોરવા ગામની અંદર નુરાની મસ્જિદ પાસે આ લોકોના જે કોમેન્ટ થયેલી છે એમના પૈગંબર વિશે, એ કોમેન્ટ અનુસંધાને તે લોકોએ રજૂઆત કરેલી કે ભાઈ જે કાયદેસર ગુનો દાખલ થાય, ધરપકડ થાય એવી એ લોકોની રજૂઆત હતી. એટલે એ લોકોએ રજૂઆત કરેલી, અને એ બાબતે જે કંઈ હશે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.